ખાંભા તાલુકામાં 17 વર્ષ પહેલા બનેલું એસટી બસ સ્ટેન્ડ ધૂળ ખાઈ રહ્યું છે. ખાંભા બસ સ્ટેન્ડ 8 પ્લેટફોર્મનું હોય અને બસ સ્ટેન્ડની અંદર પંખા અને ટ્યુબલાઇટ પણ નથી, તેમજ પાણીનો બોર પણ બંધ હાલતમાં છે. આ અંગે ગ્રામ્યજનો અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કંઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. અહેવાલ કલ્પેશ નગડિયા, ખાંભા. ખાંભા ગ્રામ પંચાયતનો સરપંચ અમરીશ જોશી. હું સરકારમાં અવારનવાર ખાંભા એસટી ડેબો બાબતની છેલ્લા એક વર્ષથી રજૂઆત કરું છું. ગુજરાતના બીજા ડેપો અદ્યતન સુવિધા સાથે, અમરેલી છે, અમદાવાદ છે, વડોદરા છે, એ બધા તમામ ડેપોમાં સુવિધા આપવામાં આવે છે અને ટોટલી નવા ડેપો થાય છે અદ્યતન. તો ખાંભા ડેપો 17-18 વર્ષથી બનાવેલો છે, કરોડો રૂપિયાના ખર્ચે, તો શું કામ એને શા માટે ચાલુ કરવામાં નથી આવતો? વિજયભાઈ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ જ્યારે વાહન વ્યવહાર મિનિસ્ટર હતા ત્યારે અમે રૂબરૂ એમને મુલાકાત કરેલી, ત્યારે એણે અમને એવું કીધેલું કે અમે ટૂંક સમયમાં જો ડેપો બીજા કંઈ થશે તો એ અમે શરૂ કરવાના પ્રયત્ન કરશું. પણ આજ દિવસ સુધી કોઈ અગાઉ એસટીનું આંદોલન ગામ લોકોએ કરેલું, ત્યારે આશ્વાસન આપવામાં આવેલું, પણ આજ દિવસ સુધી કોઈ એમાં ફેરફારો થયા નથી, ડેપો શરૂ કરવામાં આવેલો નથી. તો તાત્કાલિક ખાંભા અતિ પછાત વિસ્તારમાં આવતું હોય, પછાત તાલુકો હોય, તો બીજું કોઈ અહીંયા ઉદ્યોગો કે કાંઈ હોય નહીં, તો ખાંભામાં એક એસટી ડેપો કાર્યરત થાય અને તાત્કાલિક સરકાર ચાલુ કરાવે એવી અમે અગાઉ રજૂઆત કરેલ છે અને હજી પણ સરકારમાં રજૂઆત કરશું, તો તાત્કાલિક ડેપો શરૂ થાય એવી અમારી માગણી છે. ખાંભા ગ્રામ પંચાયત ઉપસરપંચ અને ખેડૂત આગેવાન તરીકે, આ એસટી ડેપો છેલ્લા 15 વર્ષથી કરોડોના ખર્ચે તૈયાર થયેલો છે, ઉદ્ઘાટનના વાકે ચાલુ થયેલો નથી. 2 વર્ષ પહેલાં અમે ડેપા પ્રશ્ને ઉપવાસમાં બેઠા હતા ત્યારે અમને આશ્વાસન આપી અને કીધું હતું થોડા સમયમાં ચાલુ થશે. જો આ ડેપો હવે ટૂંક સમયમાં ચાલુ ન થાય તો અમારે પાછું ગાંધી સિંધિયા માર્ગે જવાની ફરજ પડશે. છેલ્લા ઘણા સમયથી ખાંભા એસટી ડેપો એક ખંડેર અવસ્થામાં હોય, ખાંભા તાલુકો અતિ પછાત વિસ્તાર છે, વિકાસને નામે અહીં નથી કોઈ ઉદ્યોગ, નથી 24 કલાક વીજળી મળતી, નથી કોઈ પાણીની સુવિધા. ગીર વિસ્તારના આ છેવાડાનો એક તાલુકો કે લોકો માત્ર ને માત્ર મજૂરી ઉપર નભે છે તેવા વિસ્તારની અંદર આ એક ડેપો થયેલો, છેલ્લા 15-17 વર્ષથી આ ડેપો ઉદ્ઘાટનને વાકે પડ્યો હોય એવું લાગે છે. સરકારશ્રીને મારે વિનંતી છે કે અવડા મોટા ડેપા અમદાવાદમાં બનાવો, રાજકોટમાં બનાવો, અમરેલીમાં બનાવો, તો ગામડાના તાલુકાને શા માટે અન્યાય થાય છે એ કાંઈ સમજાતું નથી. આપ જોઈ રહ્યા છો આ ડેપો ઘણા વર્ષથી બંધ છે, નથી કોઈ બસ, નથી કોઈ પેસેન્જર. આ ડેપો કાર્યરત થાય એવી લોકોની માંગણી છે. એક વેપારી મંડળના પ્રમુખ તરીકે સરકારશ્રીને હું રજૂઆત કરું છું કે આ ડેપો વહેલા ચાલુ થાય તેવી સરકારશ્રીને વિનંતી. જય હિન્દ.